કેબિનેટ પ્રધાન અને જળસંપત્તિ તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ભાવનગરના તળાજા મહુવા અને અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે નવી યોજનાઓ અને પ્લાનોના રિવ્યુ માટે અને પ્રાથમિક શાળાઓના નવા વર્ગખંડોની માંગણીને ધ્યાને લઈને મુલાકાત લીધી હતી તેવી જ રીતે અમરેલી સાવરકુંડલા રોડ ઉપર આવેલી ઈશ્વરિયા જૂથ સુધારા યોજના માટે ગોખરવાડાની ગત રાત્રે મુલાકાત કરી હતી જેમાં ચાલી રહેલા સૂર્યદીપ સુધારા યોજનાની નવી પાઇપલાઇનના કામો ચાલી રહ્યા છે તેની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા આજે તો સવારથી જ્યાં સુધી લાગ્યું છે ત્યાં સુધી અમારા વિભાગમાં પીવાના પાણી માટેની જે યોજનાઓ બની રહી હતી ભાવનગર જિલ્લાની અંદર એમાં ઘોઘા તળાજા મહુવા અને આજે બાકીનું અમરેલી જિલ્લાના જે ગામોની અંદર નવી યોજના બનવા જઈ રહી છે અથવા તો જે પ્લાનમાં હતી અથવા તો જે હાલ ઓન ગોઈંગ ચાલી રહી છે કામ ચાલી રહ્યું છે એનું રિવ્યૂ માટે અને જોડે સિંચાઈ વિભાગના કેટલાક તળાવોની અંદર જ્યાં નવું પાણી આવ્યું છે ત્યાં અને કેટલીક જગ્યાએ જે માંગ હતી એવા ડેમોની પણ તળાવોની પણ મુલાકાત લીધી સાથે જે ખાસ દરિયાઈ પટ્ટી ઉપરની જે પ્રાથમિક શાળાઓ ત્યાં પણ નાની મોટી કોઈ સગાઓ રજૂઆતો કોઈ સમસ્યાઓ હોય અથવા તો નવા વર્ગખંડોની વાત હોય એની પણ મુલાકાત આમ શાળા પ્રવેશ ઉત્સવ વખતની જે વાતો હતી રજૂઆતો હતી એને ધ્યાનમાં રાખીને મુલાકાત આવ્યો એ જ પ્રમાણે અહીંયા અમરેલી જિલ્લાનો પણ આ છેલ્લે જે નવી ઈશ્વરિયા જૂથ યોજના એ સુધારણાની યોજના ચાલી રહી છે એ પણ આજે છેલ્લે મુલાકાત લીધી આમ રાજ્ય સરકારે જે રીતે પીવાના પાણી માટે સિંચાઈના પાણી માટે અને જ્યાં સુધી લાગ્યો હોય ત્યાં સુધી અમારો અન્નના નાગરિક પુરવઠા વિભાગ એના રિવ્યૂ માટે અને મારા વિભાગના અત્રણેય વિભાગને લગતી જે કંઈ વાત રજૂઆત કોઈ કઈ સમસ્યા નથી લગભગ 50-55 ટકાની આસપાસ કઈ સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર આ ડેમોમાં પાણી આવ્યું છે અને હજુ પણ કેટલાક 40 ડેમ એવા છે કે જેમાં આજે પણ ક્યાંક વરસાદને કારણે માં આવરો એટલે પાણી આવી રહ્યું છે આ વખતે લગભગ આખા ગુજરાતની અંદર વરસાદ પણ ખૂબ સારો છે પીવાના પાણી માટે આગામી દિવસોમાં અને સિંચાઈના પાણી માટે કોઈ સમસ્યા રહેવા નથી એ રીતનું અત્યારે ડેમોમાં પણ દરેકમાં પાણી 50-55% સુધી ડેમો કરવા છે